વરસ્યો છે. અહીં સમગ્ર શહેરમાં ધીમીધારે વરસાદ વરસ્યો. સયાજીગંજ, ફતેગંજ અને કારેલી બાગમાં વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે શહેરીજનોને બફારાથી મોટી રાહત મળી છે. તો વરસાદે હવે વિરામ લેતા ત્યારબાદ ફરી એક જતા જતા રાઉન્ડ શરૂ કર્યો છે, જેના પગલે મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ છવાયેલો છે. વાત કરીએ વડોદરાની, તો અહીં વિરામ બાદ વરસાદે ફરી એકવાર એન્ટ્રી કરી હતી. વડોદરા શહેરમાં લાંબા વિરામ બાદ છે તે મેઘમહેર જોવા મળી રહી છે. હું આપને સીધા જ રસ્તો બતાવવાનો પ્રયત્ન કરીશ કે હાલ આપણે ઊભા છે સયાજીગંજ વિસ્તાર, જે સયાજીગંજ વિસ્તારની અંદર છે તે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા એક કલાકથી આ વરસાદ વરસી રહ્યો છે. શહેરના અનેક વિસ્તારો એવા છે જે વિસ્તારોની અંદર હાલ વરસાદી મોસમ જોવા મળી રહી છે. સયાજીગંજ, ફતેગંજ સહિતના કારેલીબાગ જેવા અનેક વિસ્તારો છે જ્યાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યાં પાણી ભરાવાની પણ ક્યાંક શરૂઆત થઈ જવા પામી છે. સાથે હાલ છે તે રવિવારનો દિવસ છે, ત્યારે કેટલાક લોકો રવિવારની મોજ માણવા માટે બહાર નીકળતા હોય છે, ત્યારે અચાનક વરસાદ વરસતાની સાથે તમામ લોકો છત્રી લઈને બહાર નીકળવા પર મજબૂર બન્યા છે. ચોક્કસપણે તમામ પ્રકારે જોઈ શકાય છે કે જે વરસાદ વરસી રહ્યો છે અને ચોક્કસથી તમામ પ્રકારે તમામ વિસ્તારો છે વડોદરા શહેરના તમામ વિસ્તારોમાં છે તે લાંબા વિરામ બાદ જે વરસાદ વરસ્યો જેના કારણે શહેરીજનોને આંશિક રાહત છે તે બફારાથી મળી રહી છે. કેમેરામેન મુકુંદ દવે સાથે મિતેશ માલી, ઝી મીડિયા, વડોદરા. કચ્છના ભચાઉ સમખિયાળી હાઈવે પર એક અકસ્માત સર્જાયો.